અમદાવાદની જેમ હવે રાજકોટમાં પણ આજી નદી પર રિવરફ્રન્ટ બનશે જેના માટે રૂપિયા અગિયારસો કરોડનો ખર્ચ કરાશે આજી નદીનો દસ પોઈન્ટ સાત કિલોમીટર પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર મળી એકવીસ કિલોમીટર વિસ્તારમાં રિવરફ્રન્ટ તૈયાર કરવાનો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં આરએમસીએ ગંદા પાણીને ત્રીસ કરોડના ખર્ચે ઇન્ટરસેપ્ટિંગ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે મુજબ ગંદા પાણીને એક સ્થળે એકત્ર કરવામાં આવશે તેને ઇન્ટરસેપ્ટિંગ કરી પાણીને શુદ્ધ કરવામાં આવશે ત્યારબાદ શુદ્ધ પાણી જ નદીમાં ઠાલવવામાં આવશે જેમાં નદીમાં હાલ જે ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે તે બંધ થઈ જશે હાલ બેતાલીસ હોલમાંથી નદીમાં ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે જે બંધ કરી દેવાશે એ પાણીનું રિસાયકલિંગ કરવામાં આવે અને રીસાયકલિંગ કર્યા પછી એ પાણી નદીમાં નાખવામાં આવે અને નદીમાં પાણી રહ્યાથી એ જે આજી રિવરફ્રન્ટનું આપણી પરિકલ્પના છે એ સાકાર થઈ શકે એટલે પહેલે પહેલાં આપણે આ જે સિવરેજ વોટર છે એને રિસાયકલ કરી એને અત્યાધુનિક ટેકનોલોજી મારફતે રિસાયકલ કર્યા પછી એ જે સારું પાણી છે એ પાણી નદીમાં નાખવામાં આવશે આજી નદી પર રિવરફ્રન્ટની વાત સાંભળતા જ લોકોમાં પણ ખુશી છવાઈ કારણ કે રિવરફ્રન્ટની સાથે સાથે ગાર્ડન લોકોને ફરવાલાયક સ્થળ અને હોટેલ સહિતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે રાજકોટવાસીઓએ વર્ષોથી સેવેલું સ્વપ્ન વર્ષ બે હજાર એકવીસ સુધીમાં પૂર્ણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી અત્યારે આ ઇન્ટરસેપ્ટિંગ સિવિરનું જે પ્રોજેક્ટ છે એ લગભગ ત્રીસેક કરોડ રૂપિયાનું છે પણ ઓવરઓલ જે આજી રિવરફ્રન્ટનું જે છે એ લગભગ અગિયારસો કરોડનું છે એ સંપૂર્ણપણે સાકાર થવા માટે પહેલી જે તબક્કાનું કામ અત્યારે લેવામાં આવ્યું છે પહેલા તબક્કામાં આ સિવરેજ નદીનું શુદ્ધિકરણ અને નદીમાં કેવી રીતે પાણીનું વ્યવસ્થા થાય એટલે પછી ભવિષ્યમાં એ બંને જગ્યામાં બંને ઈસ્ટ અને વેસ્ટ બેંકમાં રસ્તાનું છે ગટરનું છે અન્ય બીજા જે વ્યવસ્થા છે સ્ટ્રીટ લાઇટનું છે પાર્કસ અને ગાર્ડન્સનું છે એ તમામ વ્યવસ્થા કરવામાં આવે